visible. अरे संतो, हे भक्तो, हे जति सती, हे भोली गत गंगा, हवे हूँ तमने चार युगनो महिमा समझाऊ छु। संतो महिमा समझाऊ छु। अने हाँ संतो अने भोला भक्तो अने जती सती हे गत गंगा, आ चार युगनो महिमा तमे ध्यान दन सांभळजो। संतो ध्यान दन सांभळजो। जय अलखतम। આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગંગાને પહેલા યુગનો મહિમા સમજાવે, પણ કેવી રીતે? અરે સંતો, હે ભોળા ભક્તો, હે જતી સતી, હે ગત ગંગા, પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાઠ માંડ્યો હતો અને નિજિયા ધર્મનો નેજો ફરકાયો હતો। સંતો નેજો ફરકાયો હતો। યાદી નારાયણ પોતે ગાદીએ પધાર્યા હતા અને ગરુડજી પાટના કોટવાર બન્યા હતા અને રત્નાવલી રાણીએ આ પાઠની પૂજા કરી હતી। સંતો પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદને પહોંચાડ્યા હતા। સંતો પદને પહોંચાડ્યા હતા। આ હતો પહેલા યુગનો મહિમા। હે સંતો, હે ભોળા ભક્તો, હે ગત ગંગા, હે જતી સતી, હવે હું તમને બીજા યુગનો મહિમા સમજાવું છું, એ તમે ધ્યાન દન સાંભળજો। સંતો ધ્યાન દન સાંભળજો। આવી રીતે રામદેવજી બાપાએ પહેલા યુગનો મહિમા સમજાવ્યો, હવે જતી સતી ગત ગંગાને બીજા યુગનો મહિમા સમજાવ્યો, પણ કેવી રીતે? યુગનો રે પાઠ માંડ્યો,
गणपति बना हता संतो गणपति बना हता अने तारामती राणीए आ पाठ नी पूजा करी हती संतो आ पाठ नी पूजा करी हती। बीजा युग नी अंदर हरिचंद्र राजाए 7 करोड़ संतो भक्तों ने निर्मल करी अने पदने पहुंचाड़ा हता संतो पदने पहुंचाड़ा हता। हे संतो हे भोला भक्तो हे गत गंगा हे जती सती आ हतो बीजा युगनो पार। हवे हूँ तमने तीजा युगनो महिमा समझाऊ छु ए तमे ध्यान दन सांभळजो संतो ध्यान दन सांभळजो। આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગંગાને ત્રીજા યુગનો મહિમા સમજાવે પણ કેવી રીતે દ્રૌપદી રાણીએ આ પાઠ ની પૂજા કરી હતી સંતો આ પાઠ ની પૂજા કરી હતી। ત્રીજા યુગ ની અંદર યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી
અને પદને પહોંચાડ્યા હતા ભક્તો, પદને પહોંચાડ્યા હતા. હે સંતો, હે જતી જતી, હે ગત ગંગા, હે મારા ભોળા ભક્તો, આ હતો ત્રીજા યુગનો મહિમા. હવે હું તમને ચોથા યુગનો મહિમા સમજાવું છું. એ તમે ધ્યાન દન સાંભળજો ભક્તો, ધ્યાન દન સાંભળજો. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગંગાને ચોથા યુગનો મહિમા સમજાવે, પણ કેવી રીતે? મહાભેરો બિના હતા સંતો, મહાભેરો બિના હતા. અને વિદ્યાવલી રાણીએ આ પાઠની પૂજા કરી હતી સંતો, આ પાઠની પૂજા કરી હતી. હે સંતો, હે ભક્તો, હે જતી જતી, હે ગત ગંગા, ચોથા યુગની અંદર બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદને પહોંચાડ્યા હતા સંતો, પદને પહોંચાડ્યા હતા. પહેલા યુગમાં પ્રહલાદરાય એ 5 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદને પહોંચાડ્યા હતા સંતો, પદને પહોંચાડ્યા હતા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાય એ 7 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદને પહોંચાડ્યા હતા સંતો, પદને પહોંચાડ્યા હતા. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાયે 9 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદને પહોંચાડ્યા હતા સંતો, પદને પહોંચાડ્યા હતા. ચોથા યુગની અંદર બલિરાયે 12 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદને પહોંચાડ્યા હતા સંતો, પદને પહોંચાડ્યા હતા. આવી રીતે કુલ 4 સિદ્ધ થઈ અને 33 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદને પહોંચાડ્યા હતા સંતો, પદને પહોંચાડ્યા હતા. હે સંતો, હે ભક્તો, હે જતી સતી, હે ગત ગંગા, આ હતો 4 યુગનો મહિમા. આવી રીતે રામદેવજી બાપાએ સંતો ભક્તો જતી સતી ગત ગંગાને 4 યુગનો મહિમા સમજાવ્યો છે. અને રણુજાની અંદર આજે
मंडप मेला पाटोत्सवनी पूर्णाहुति तरफ जई रह्यो छे। संतो भक्तो जती जती रामदेवजी बापा पासे पोतपोताना घर तरफ जवा माटे रजा लेवा माटे जाय छे। अरे रामदेव पीर बापा, તમારે મારીને આવતી અંજવાળી બીજના દિવસે વ્યવસ્થા પધારવાનું છે। હા માલદે અને સતી રૂપાદે, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં મેવાસા હાજરી આપીશ। જાવ, આ રામદેવનું વચન છે। જય અલગ, જય અલગ ધણી। અરે રામદેવજી બાપા, આવતી અષાઢી બીજના દિવસે તમારે અમારે ત્યાં અંજાર આવવાનું આમંત્રણ છે। હા જેસલપીર અને સતી તોરલ, આવતી અષાઢી બીજના દિવસે જરૂર હું તમારે ત્યાં અંજાર હાજરી આપીશ। જાવ, આ રામદેવનું વચન છે। જય અલખ ધણી, જય અલખ ધણી। અરે રામદેવજી બાપા, આવતી અષાઢી બીજને દિવસે અમારી ત્યાં આબુગઢ આવવાનું આમંત્રણ છે। હા કુંભારાય અને સતી નીનળબાય, આવતી અંજવાળી બીજના દિવસે જરૂર હું તમારે ત્યાં શીતોડ હાજરી આપીશ। જાવ, આ રામદેવનું વચન છે। જય અલગ ધણી। એ રામાવીર બાપા, આવતી અંજવાળી બીજને દિવસે તમારે મારી ત્યાં વંથળી આવવાનું છે। હા દેવાયત પંડિત અને સતી દેવલદે, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં વંથળી હાજરી આપીશ। જાવ, આ રામદેવનું વચન છે। જય અલગ ધણી। અરે રામાપીર બાપા, આવતી અંજવાળી બીજના દિવસે અમારા બધાના ઘરે તમારે પધારવાનું છે। હા ગાત ગંગા, આવતી અંજવાળી બીજના દિવસે જરૂર હું તમારા ઘરે હાજરી આપીશ। જાવ, આ રામદેવનું વચન છે। જય અલગ ધણી। અરે હા ખીમડા ભગત, તો હવે આપણે પાઠને વધાવી લઈએ। એ રામદેવજી બાપા, આપણો રણુજાની અંદર મંડપ મેળો અને પાઠ ઉત્સવ પરિપૂર્ણ થયા છે, તો હવે હું ઢેલડી નગર જવાની રજા માંગુ છું। હા ખીમડા ભગત। અરે રામદેવજી બાપા, તમારે આવતી અષાઢી બીજના દિવસે મારા ઘેરે ઢેલડી નગર પધારવાનું આમંત્રણ છે। અરે ખીમડા ભગત, કેમ ને, જરૂર આવતી અષાઢી બીજના દિવસે હું ઢેલડી નગર હાજરી આપીશ। જાવ, આ રામદેવનું વચન છે। ખીમડા ભગત, રામદેવનું વચન છે। બહુ સારું, જય અલગ ધણી, જય અલગ ધણી। રામદેવજી બાપાએ સંતોને રજા આપી છે, આજ રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અરે હા, અત્યારે મેં એકી સાથે 12 જગ્યાએથી વાયક શીખાડ્યા છે। આવતી અષાઢી બીજના દિવસે એક સાથે અને એક સમયે 12 જગ્યાએ હું હાજરી આપીશ અને હું 12 બીજનો ધણી કહેવાય। જય અલગ ધણી। આવી રીતે રામદેવજી બાપાએ 12 જગ્યાએ વાયક સ્વીકાર્યા અને 12 જગ્યાએ એક સાથે હા પાડી છે, અને રામદેવજી બાપાએ એ સમયે 12 જગ્યાએ એક સમયે એક સાથે હાજરી પૂરી હતી, ત્યારથી રામદેવજી બાપાને આપણે 12 બીજના ધણી કહીએ છીએ। અને સંતોએ 12 બીજના નામ આપ્યા, પણ ક્યા? કર્મબીજ એટલે મન, વચન બીજ એટલે ઉર્જા શક્તિ, બુંદ બીજ એટલે ત્રિકુટી, વાસના બીજ એટલે વિચાર, ઉત્પત બીજ એટલે બ્રહ્મ, કોરમ બીજ એટલે મૂત્રાશય, અને સાતમી બ્રહ્મ બીજ ઓમકાર, નાદ બીજ શબ્દ, પ્રેમ બીજ બ્રહ્માંડ, અલીલ બીજ નાભિ, રજ બીજ યોની, અને શિલે ઓહકાર બીજ સમગ્ર કાયા। સંતોએ આવી રીતે 12 બીજના નામ આપ્યા છે।